हेलो नमस्ते विद्यार्थी मित्रों હું જાણા રચના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 4 નો વિષય ગુજરાતી જેમાં આપણે પાઠ 10 નો આના પહેલાના લેક્ચરમાં આપણે પાઠ છે એ સમજી ગયા છે પાઠનું નામ છે મૂળકના સરદારો તો એમાં મૂળકના સરદારો પાઠમાં અકબર અને બિરબલની સરસ મજાની વાર્તા હતી કે અકબર છે એ પોતે પોતાના નોકર હતો જે પોતાનો દાસ છે બિરબલ એને કહે છે કે તું મૂળકના સરદાર સુધી લાવને મારી સામે હાજર કર ત્યારે અકબર બિરબલ છે એ પોતે ચાર મૂળકના સરદાર છે એ સુધી લઈ આવે છે કયા કયા છે તો કે પહેલો મૂળક છે એ ઘોડે સવાર બીજો મૂળક છે એ કાદવમાં પડેલો માણસ ત્રીજો મૂળક છે એ સોનાની વીંટી વાળો અને ચોથો મૂળક છે એ હીરાની વીંટી વાળો હવે તમને પ્રશ્નમાં પૂછે કે તમે ચાર મૂળખાઓ જે જોઈતા હતા એના નામ આપો તો તમારે આ ચારે નામ આપવાના છે પછી કદાચ એમ પૂછે કે પહેલો મૂળકનો સરદાર કોણ હતો તો કે ઘોડે સવાર બીજો મૂળકનો સરદાર તો કે કાદવમાં પડેલો માણસ અને ત્રીજો મૂળકનો સરદાર તો કે સોનાની વીંટી વાળો અને ચોથો મૂળકનો સરદાર હીરાની વીંટી વાળો પછી એમ કે એને તો છ કીધા હતા તો પાંચમો કોણ તો કે પાંચમો અકબર બાદશાહ પોતે અને છઠ્ઠો કોણ તો કે બિરબલ જે બધા રાજકારણના કામકાજ છોડી અને મૂર્ખાઓને શોધવા ગયો એ સૌથી મોટામાં મોટી એની મૂર્ખાઈ હતી એટલે છ મૂર્ખના સરદાર થઈ ગયા આ રીતે આખો પાઠ ખૂબ સરસ છે આપણે સમજી ગયા છીએ હવે આપણે આ પાઠના પ્રશ્ન જવાબ જે પાછળ તમારી પાઠ્ય પુસ્તક છે એમાં સ્વાધ્યાય આપેલું છે એના પ્રશ્ન જવાબ આપણે જે દર વખતે કરીએ છીએ એ છે બરાબર એટલે આ પ્રશ્નનો જવાબ છે એ તમારે શેમાં લખવાના રહેશે પાકી રૂપમાં બરાબર તો એમાં પહેલો પ્રશ્ન છે કે બિરબલના મતે મૂર્ખાઓને કેવી રીતે ઓળખી શકાય તો કે બિરબલના મતે મૂર્ખાઓને તેમના મૂળમાં ચાલવા પરથી ઓળખી શકાય છે કે તેઓ બોલે એના પરથી આપણે ઓળખી શકાય કે આ છે એ સાવ મૂર્ખ છે પછી બીજું છે કે બાદશાહે બિરબલને કયું કામ સોંપ્યું તો કે બાદશાહે બિરબલને છ મૂર્ખના સરદારને શોધવાનું કહ્યું હતું છ મૂર્ખના સરદારને શોધવાનું કહ્યું હતું શું કામ સોંપ્યું હતું તો કે છ મૂર્ખાઓને શોધવાનું પછી ત્રીજું છે કે મૂર્ખ બે હાથની માપ કોને બતાવવા જતો હતો તો કે રસ્તામાં જાય છે ત્યારે એ કાદવમાં માણસ પડેલો જોવે છે અને એ માણસ પોતાના બે હાથ છે એ કોળા કરીને કહે છે કે ભાઈ મને બચાવો આ કાદવમાંથી મને ઊભો કરો તો એ કોને બતાવવા જતો હતો તો કે પોતે એના હાથનું માપ લઈ અને સુથાર પાસે કબાટ બનાવવા માટે જતો હતો પછી ચોથું છે કે બિરબલે અકબર બાદશાહને સાથી મૂર્ખ કહ્યા તો મેં તમને પાઠમાં કીધું હતું ને એમ કેમ કે રાજપાટના આવા મોટા કામ છોડી અને પોતે મૂળકના સરદારો શોધવાનું કહ્યું એટલે એ પોતે છે એ પાંચમો મૂળકનો સરદાર અને જે બિરબલ છે બિરબલ એ પોતે શોધવા જાય છે એટલે એ છઠ્ઠો મૂળકનો સરદાર એટલે આવા કેમ કે આવા મોટા રાજપાટના કામકાજ છોડી અને મૂર્ખાઓને શોધવાનું કહ્યું તેથી બાદશાહે બાદશાહને મૂર્ખ કહ્યા હતા પછી પાંચમું છે કે ઘોડે સવાર કઈ રીતે મૂર્ખ હતો તો કે ઘોડે સવાર પોતે ઘોડા ઉપર બેઠો હતો અને શું કહેતો હતો કે એ પછી બિરબળને પૂછે છે કે તમે ઘાસનો ભારો ઘોડા એટલે માથા ઉપર કામ મૂક્યો તો કે હવે કે તમે જોતા નથી કે ઘોડો કેટલો સાવ દુબળો છે અને સાવ નબળો છે જો હું મારો ભારે માન ના નીકળે ઉચકીને ચાલે છે મેં કે હું ઘાસનો ભારો એના ઉપર મૂકું તો એ કે સાવ પડી જાય પણ એ પોતે મૂળકનો સરદાર હતો કેમ કે એને ખબર નહોતી કે હું માથા ઉપર મૂકીશ તો એ વજન તો કોના ઉપર આવશે ઘોડા ઉપર જ આવવાનું છે એટલે જવાબમાં કઈ રીતે લખવાનું કે ઘોડે સવાર પોતે ઘોડા ઉપર બેઠો હતો અને ઘાસનો ભારો પોતાના માથે મૂક્યો હતો છતાં એમ કહેતો હતો કે જો ઘાસનો ભારો ઘોડા ઉપર મૂકું તો ઘોડો સાવ નમી જાય તે જાણતો ન હતો કે ભાર તો ઘોડા પર જ આવતો હતો તેથી તે મૂર્ખ કહેવાયો પછી છે છઠ્ઠો પ્રશ્ન કે કાદવમાં પડેલો માણસ સી રીતે મૂર્ખાઈ હતી કાદવમાં પડેલા માણસની સી મૂર્ખાઈ હતી તો કે કાદવમાં પડેલો માણસ પોતાના હાથના બદલે દોરી અથવા તો કઈ પટ્ટી છે દોરી છે અથવા તો કઈ લાકડાનું કઈ ઉપર
पट्टी पट्टी हुए तो एना थी आपने माप नहीं ने जाई सके आपने को दिवस क्या रहे हो कर भालो मैं आप उसको ले उसे तो बे आठ पोड़ा करी तुम जाओ दुकान भाई और तो आपको पर ये उन्हों पर आए दोड़ी अथवा तो माप पट्टी द्वारा कबाट में माप नहीं जाई सका परंतु ते एना बदले तेरे एना हाथ में माप लेने ना सुथार पासे जतो हो तो एठी ते पर मुला कहवायो હવે પછીના જે બાકીના પ્રશ્ન જવાબ છે એ આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું થેન્ક યુ